વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોમાં અમે 10,000ના પરિચય વિશે ભણ્યા હતા. આગળ સંખ્યા પરિચયના આગળનો ટોપિક છે સ્થાન કિંમતનું પુનરાવર્તન. તો સ્થાન કિંમતના પુનરાવર્તનમાં આપણે સૌથી પહેલાં જોઈએ કે બે સંખ્યાનું વિસ્તરણ. તો બે સંખ્યાના વિસ્તરણનો એક ઉદાહરણ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે 78, તો 78 લખાય છે 70 વત્તા 8. તો એનું વિસ્તરણ કરવું હોય તો 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1. હવે આગળ છે 3 સંખ્યાનું વિસ્તરણ. આગળ ઉપર જોયું આપણે 2 સંખ્યાનું વિસ્તરણ હતું, હવે આયા 3 સંખ્યાનું વિસ્તરણ. તો 3 સંખ્યાના વિસ્તરણમાં પણ એક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ છીએ. અહીંયા છે 278, તો 278 લખવું હોય તો છોટું વાળું લખાય તો 200 વત્તા 70 વત્તા 8, અને એને પણ આગળ વિસ્તરણ કરવું હોય તો 2 ગુણ્યા 100 એટલે 200 વત્તા 7 ગુણ્યા 10, 70 વત્તા 8 ગુણ્યા 1 એટલે કે 8, એટલે 278 આ વિસ્તારમાં થઈ ગયું. હવે આગળ આવે છે 4 સંખ્યાનું વિસ્તરણ. તો 4 સંખ્યાના વિસ્તરણમાં પણ આપણે એક ઉદાહરણ જોઈએ. એમાં સંખ્યા છે 5278, તો 5278નું વિસ્તરણ કરીએ તો 5000 વત્તા 200 વત્તા 70 વત્તા 8. તો આગળ વિસ્તરણ કરતાં 5000ને લખવા હોય તો 5 ગુણ્યા 1000 લખી શકાય. આગળ 200ને લખવા છે તો 2 ગુણ્યા 100 એટલે કે 200 વત્તા 70ને લખવા છે તો 7 ગુણ્યા 10 વત્તા 8, તો 8 ગુણ્યા 1. એવી જ રીતે આગળ જઈએ તો આગળ આવે છે 5 અંકની સંખ્યાનું વિસ્તરણ. તો 5 અંકની સંખ્યા છે, અહીંયા આપણને ઉદાહરણમાં જોઈએ છે 45,278, તો એનું વિસ્તરણ કરીએ તો 40,000 વત્તા 5,000 વત્તા 200 વત્તા 70 વત્તા 8. આગળ તો એને ડીપમાં વિસ્તરણ કરીએ તો 4 ગુણ્યા 10,000 એટલે કે 40,000 વત્તા 5 ગુણ્યા 1000 એટલે 5,000 વત્તા 2 ગુણ્યા 100 બરાબર 200 વત્તા 7 ગુણ્યા 10 એટલે કે 70 વત્તા 8 ગુણ્યા 1. બીજું ઉદાહરણ જોઈ લઈએ. તો બીજું ઉદાહરણ છે 65,740, તો એને વિસ્તરણમાં લખ્યું તો 60,000 વત્તા 5,000 વત્તા 700 વત્તા 40. એનું એ કરીએ તો 6 ગુણ્યા 10,000 એટલે 60,000 વત્તા 5 ગુણ્યા 1000 એટલે 5,000 વત્તા 7 ગુણ્યા 100 એટલે કે 700 વત્તા 4 ગુણ્યા 10 એટલે 40. હવે આપણનો ટોપિક આવ્યા આપણે 1 લાખનો પરિચય. ગયા વિડીયોમાં આપણે 10,000નો પરિચય જોયો, તો હવે આવ્યા 1 લાખનો પરિચય. તો જોઈએ છે કે 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી 6 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. ઉદાહરણ દ્વારા જોઈએ આપણે તો 5 અંકની સૌથી મોટી સંખ્યા, તો 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે તો 99,999. તો 99,999માં 1 ઉમેરીએ તો આપણને આ સંખ્યા મળે છે, જેને વંચાય છે 91,00,000, 10,000 અને 1 લાખ, જેને 1 લાખ તરીકે વંચાય છે. એનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ તો 2,46,853નું વિસ્તરણ નીચે મુજબ આપણે લખી શકીએ. તમે જોઈ શકો છો નીચે કે 2 ગુણ્યા 1 લાખ એટલે 2 લાખ, આ 2 લાખનું વિસ્તરણ થયું, વત્તા 4 ગુણ્યા 10,000 એટલે 40,000, વત્તા 6 ગુણ્યા 1,000, વત્તા 8 ગુણ્યા 100 એટલે 800, વત્તા 5 ગુણ્યા 10 એટલે 50, વત્તા 3 ગુણ્યા એટલે 3. તો આ થયું 2,46,853નું વિસ્તરણ. હવે આપણે આગળનો ટોપિક આવશે ત્યારે જોઈશું. આગળનો ટોપિક છે 10 લાખની માહિતી અને 1 કરોડની માહિતી વિશે આગળના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.